મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ છે કે વક્રો x માઇનસ 1 હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 1 અને વક્રો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 1 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો આપ શ્રી બહુ સારી રીતે જાણો છો, ડિટેલમાં તમે એને લખી શકો છો કે આ જે વક્ર છે એ વર્તુળ છે, એમની ત્રિજ્યા 1 છે અને એનું કેન્દ્ર x બરાબર 1 ને y બરાબર 0 છે. આ પણ વક્ર છે જેની ત્રિજ્યા પણ 1 છે અને જેનું કેન્દ્ર તો કે ઉગમ બિંદુ છે 0,0 છે. તો આ બંનેને ઓળખતા હોય તો આપણે ઇઝીલી ક્વેશ્ચનમાં આગળ વધી શકીએ છીએ. તો ધ્યાન અહીંયા જ રાખજો, સરસ મજાનો પ્રશ્ન છે. આમાં આપણે બંને વર્તુળ જ દર્શાવવાના છે. તો આ લઈએ વર્તુળ નંબર પહેલું, ઓકે, જેમાં ખાસિયત શું છે? તો ખાસિયત બીજી કોઈ નથી, આ જે રેખા છે અને આ જે વક્ર છે એ માટે હું અત્યારે દોરું છું નંબર 2 નું વર્તુળ. એટલે કે x માઇનસ 1 હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ 0 સ્ક્વેર બરાબર 1. એટલે કે આની ત્રિજ્યા 1 એકમ છે, આનું કેન્દ્ર જે છે ને સાહેબ એ 1,0 છે. એટલે કે આને કહેવાય x બરાબર 1 રેખા, આને કહેવાય x બરાબર 1 રેખા. શું કહેવાય? તો કે આને કહેવાય x બરાબર 1 રેખા. આ તમારી x અક્ષ થાય, આ તમારી x અક્ષ થાય, આ તમારી x અક્ષ થશે. ચાલો અહીંયા સુધી બધાયને ક્લિયર છે? એટલે કે y બરાબર 0. હવે આ જો 1 એકમ હોય, આ જો 1 એકમ હોય તો અહીંયા તમે પહોંચો એટલે એક અંતર કાપો એટલે આના યામ 2,0 થાય. જો આ 1 એકમ હોય તો આના યામ 1,1 થાય. જો આ 1 એકમ હોય તો નીચેના યામ 1,-1 થાય, કારણ કે નીચે 1 એકમ કાપો છો ભાઈ. ઋણ વાય એક્સમાં આ બાજુ આવો તો આ તો ઉગમ બિંદુ થઈ જાય, એટલે કે 0,0 થઈ જાય. ડન. હવે શું? તો કે હવે તમારે દોરવાનું છે નંબર 2. શું? તો કે બીજું વર્તુળ જેની અરે ત્રિજ્યા 1 જ છે, કેન્દ્ર આ રહેશે, તો ઈ વર્તુળ આવી રીતે થશે. ઓકે, શું સાહેબ? ચાલો ડન છે. તો હવે એની માટે આવી રીતે તમે ડ્રો કરી શકો છો. ડન. તો આ તમારું બીજું વર્તુળ થશે. હવે શું કરશો આમાં? તો હવે આમાં કશું નથી કરવાનું ભાઈ. જો આ 0,0 હોય તો અહીંયા તમારી મૂળભૂત અક્ષ એટલે કે ખુદ વાય અક્ષ આવશે. એટલે આ તમારા પ્રશ્નમાં વાય અક્ષ દર્શાવે છે. તો બંને વચ્ચે બંધ ભાગ કયો થાય સાહેબ? તો કે બંને વચ્ચે બંધ ભાગ આ ભાગ થાય. આ ભાગ જો બંને વચ્ચે બંધ દેખાય છે તો એ બંનેનું છેદબિંદુ મેળવવું અતિ આવશ્યક થઈ જાય. તો જ ખબર પડે કે આ છેદે છે એ જગ્યા કઈ છે, એટલે કે આ જે છેદે છે એ જગ્યા કઈ છે. આ થાય. હવે સાહેબ એ થોડું કરાય, શું કરાય એ જણાવો. તો કરાય આ વસ્તુ ભાઈ કે અહીંથી અહીંયા સુધીનું ક્ષેત્રફળ મેળવી લેવાય, આને લિમિટ લઈ લેવાય, ત્યાંથી આ લિમિટથી માંડીને આ લિમિટ સુધી મેળવી લેવાય અને એના આના 4 ગણા કરી નખાય. હું ખાલી આ જ ભાગ મેળવીશ, ઓકે, એના 4 ગણા. તો એના માટે આ મેળવવું પડે લોપની રીતે. તો આ શું થાય એ મેઇન વસ્તુ આવી જશે. તો લોપની રીત મેકો, x માઇનસ 1 સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 1. તો હામે લખો તો x માઇનસ 1 સ્ક્વેર બરાબર 1-y સ્ક્વેર. 1-y સ્ક્વેરની કિંમત અહીંથી મૂકી દો x સ્ક્વેર. તો આનું વિસ્તરણ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 અને 1-y સ્ક્વેરનું મૂલ્ય x સ્ક્વેર જ થાય. તો 2x બરાબર 1 આવે તો x નો જવાબ 1/2 થાય. લ્યો x મળી ગયો 1/2. તો હવે ફાઇનલી એરિયા મળી જાય. કોઈ પણ આકૃતિ હોય હવે એરિયા મેળવવો ઈઝી છે. તો એરિયા ઇઝ નથિંગ બટ 4 ગણા. કેમ 4 ગણા? તો કે આવા સરખા 4 ભાગ છે. લિમિટ છે x બરાબર 1/2 થી x બરાબર 1, એટલે કે 1/2 થી 1. તો આનો y કરતા બને આ કોણ છે? તો કે આ છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 1. તો એનો y કરતા બને તો એ થશે 4 ગણા 1/2 થી 1. આનો y કરતા એટલે અંડર રૂટ 1-x² અને dx થાય. તો ફાઇનલી આનું ઇન્ટિગ્રેશન ગણીએ અને પૂરો કરીએ ક્વેશ્ચનને ભાઈ.
तो हवे एरिया थासे चार कामुस में सूत्र शू है तो कि सूत्र है एक्स बाय टू रूट वन माइनस एक्स स्क्वेर प्लस ए स्क्वेर बाय टू साइन इनवर्स एक्स बाय ए एटले के वन अने लिमिट है वन बाय टू थी वन। ओके वन मूकशो एटले तमने मळशे पहलू पद वन माइनस वन एटले के जीरो वन अहीं मूकशो एटले के वन बाय टू साइन इनवर्स वन एटले पाई बाय टू लियो आ पहलू पद पूरु माइनस वन बाय टू मूको तो पहलू वन बाय फोर वन माइनस वन बाय फोर थे वन माइनस वन बाय फोर वन माइनस वन बाय फोर थ्री बाय फोर थाय प्लस अहीं मूकशो एटले वन बाय टू साइन इनवर्स वन बाय टू एटले थाय पाई बाय सिक्स लियो आवी रीते तमारो आंसर रहेशे। हवे शुं तो कि हवे एरिया चार काउंस में पहलू मळे पाई बाय फोर माइनस करो अने जुओ तो आ थाय रूट थ्री ना छेद में आठ केम आठ साहब तो कि चार काउंस में बे छे माइनस पाई बाय ट्वेल्व लियो तेथी तमारा सादुरूप तरीके चार ने अंदर आपो तो पहलू थी जाए पाई चार अंदर आपो तो बीजू थी जाए टू रूट थ्री ओहो टू रूट थ्री नहीं थाय सॉरी रूट थ्री बाय टू थाय कारण के छेद में आठ छे अने छेला चार ने अंदर आपो तो ई थी जाए पाई बाय थ्री पाई माइनस पाई बाय थ्री एटले के टू पाई बाय थ्री माइनस रूट थ्री बाय टू एकमनो स्क्वेर एवो तमारो एरियानो आंसर रिये। तो आ तमारो कुल मूलभूत एरिया थी जाए आपेला प्रश्ननो जवाब टू पाई बाय थ्री माइनस रूट थ्री बाय टू एकमनो स्क्वेर रहेशे। तो अहींया तमारो नेक्स्ट क्वेश्चन पण परिपूर्ण।